नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण नंबर 6 रेखाओं अने खूणाओ। बाळको, आज आपणे भाग नंबर 6 मां आगळनी थीअरी जोईशुं। हवे तेना पहेला आपणे जरा चर्चा करीए, भाग नंबर 5 मां आपणे स्वाध्याय 6.2 ना प्रश्न नंबर 4 सुधी आपणे अभ्यास कर्यो हतो। विद्यार्थी मित्रों, तेना जे प्रश्न नंबर 5 अने 6 छे ते आपणा अभ्यासक्रममां नथी हालना वर्षमां, बराबर, એટલે તેને આપણે આ વર્ષે નથી કરતા। હવે આગળ જોઈએ ક્રમેય 6.7। વિદ્યાર્થીઓ, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે, જે આપણને ખ્યાલ જ છે, તેમ છતાં પ્રમેય છે એટલે ખાસ યાદ રાખીશું। હવે ત્રિકોણનો બહિષ્કોણ, જો કોઈ ત્રિકોણની કોઈ પણ બાજુને એક તરફ લંબાવવામાં આવે, હવે ફોર એક્ઝામ્પલ આપણે એક ત્રિકોણ સમજીએ, માનો કે આ કોઈ ત્રિકોણ છે, બરાબર છે, કોઈ ત્રિકોણની કોઈ પણ બાજુને આપણે આ બાજુને લંબાવીએ, એક બાજુને લંબાવવામાં આવે તો આપણને એવો એક ખૂણો મળે છે કે જે આપણને કેવો ખૂણો મળશે, જે ત્રિકોણના એક તે જ શિરોબિંદુ પરથી, હવે આ શિરોબિંદુ પરથી આપણે જે લંબાવ્યું હતું ત્યાં અંતઃકોણ જે છે, અંતર્ગત ખૂણો જે છે લંબાવવામાં આવ્યો હોય, તે શિરોબિંદુ પરના ખૂણા જોડે રેખિત જોડ રચે। એટલે કે આપણે આ જે રેખાખંડ રેખાને લંબાવીએ છીએ તો આ શિરોબિંદુએથી લંબાવી હતી, તો આ શિરોબિંદુ પર જે ખૂણો અંદરની તરફ બને છે ત્રિકોણમાં, બરાબર, તેની સાથે આ રીતનો એક બીજો ખૂણો મળશે, આ ખૂણાની વાત ચાલે છે, જે આ ખૂણા સાથે રેખિત જોડ બનાવે છે, એટલે કે એક જ રેખા પર આવેલા બે ખૂણાઓની જોડ જેવો ખૂણો બનાવે છે। તો આ જે બહારનો આયરો આ ખૂણો મળે છે આપણને, આ ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહેવામાં આવે છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખીશું આપણે આ વસ્તુને। હવે આગળ જો આપણે આના ઉપર ચર્ચા કરીએ, પ્રમેય 6.8, જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલા બહિષ્કોણ, બરાબર, આ રીતે લંબાયું હોય ને જે બહિષ્કોણ બને છે, તે બહિષ્કોણ બંને અંતઃ સમકોણ, યાદ રાખજો, અંતઃ સમકોણ એટલે કે આની સામેના ખૂણા, અંતઃ આયરા જે આપણે સ્ટાર કરીએ છીએ તે ખૂણાઓ, માનો કે અહીંયા બહિષ્કોણ બનો છે, તો આ પ્રકારે બનેલા બહિષ્કોણ બંને અંતઃ સમકોણ એટલે કે તેની સામેના જ્યાં બહિષ્કોણ બન્યો હોય તે અંદરનો ખૂણો બાદ કરી બાકીના જે બે ખૂણા બચે છે તે અંતઃ સમકોણના સરવાળાના સમાન હોય, એટલે કે આ બંનેના સરવાળા બરાબર આ ખૂણો થાય। જો આપણે નામ આપીએ, આ એક્સ નામ આપીએ, આનું નામ વાય અને આનું નામ ઝેડ આપ્યું હોય, તો એક્સનું મૂલ્ય જે બહિષ્કોણ છે, એક્સ બરાબર આ જે બંને અંતઃ સમકોણ છે વાય અને ઝેડ, આ બંનેના સરવાળા જેટલો થાય, બહિષ્કોણનું મૂલ્ય વાય અને ઝેડના સરવાળા જેટલું મળે છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી આ થિયરી પૂર્ણ થાય છે। હવે સ્વાધ્યાય 6.3 તેમાં પહેલો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન પહેલો, આપેલ આકૃતિમાં ત્રિકોણ પી ક્યુ આરની બાજુઓ, પી ક્યુ આર છે તેની બાજુઓ ક્યુપી અને આર ક્યુને અનુક્રમે બિંદુઓ એસ અને ટી સુધી લંબાવેલી છે, કઈ કઈ બાજુઓ, ક્યુપી એટલે કે આ જે છે તેને અહીંયા એસ સુધી અને આર ક્યુ જે લંબાવી છે તેને અહીંયા ટી સુધી, બરાબર છે, આ રીતે લંબાવેલી છે। જો ખૂણો SPR એટલે કે SPR આ બહિષ્કોણ 135 અંશનો હોય અને ખૂણો PQ અને T આ જે બહિષ્કોણ બન્યો તે 110 અંશનો હોય, તો આપણે PRQ ખૂણો શોધવાનો છે, યાદ રાખજો, ખૂણો PRQ જે આપણે શોધવાનો છે, એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે હમણાં પ્રમેય 6.8ની ચર્ચા કરી ઉપર જ, કે બહિષ્કોણ જો બને છે, માનો કે આ ખૂણા પર બહિષ્કોણ બને છે, તો તેની સિવાયના અંતઃ સમકોણ એટલે આ બે અંદરના ખૂણાઓ થયા, આ બેના સરવાળા બરાબર આ થશે, બરાબર છે, જે વસ્તુનો આપણને ખ્યાલ છે, તો આપણે લખી શકીએ અહીં ખૂણો SPR એટલે કે SPR જે આયરો છે અને
खूणों पी क्यू टी बहिष्कोणों छे। હવે આ બંને બહિષ્કોણ છે, તો બહિષ્કોણની હમણાં આપણે પ્રમેય જોયું, કયું પ્રમેય વિદ્યાર્થી મિત્રો? પ્રમેય 6.8 પરથી, એના મુજબ તો બહિષ્કોણ એટલે કે આ બે ખૂણા અંદરના ખૂણો ક્યુ અને ખૂણો આરના સરવાળા જેટલો, અને આની વાત કરીએ આ બહિષ્કોણની તો ખૂણો પી જે અહીંયા બને છે અંદર ને અહીંયા ખૂણો જે આર છે આ બંનેના સરવાળા જેટલો થાય, બરાબર છે? એટલે આપણે એવું કહી શકીએ કે ખૂણો એસપીઆર જે બહિષ્કોણ છે SPR આ બહિષ્કોણનું મૂલ્ય બાકીના આ ખૂણો અને આ ખૂણો તો PQR એટલે કે ખૂણા PQR વત્તા ખૂણો બીજો કયો આયરો આવ્યો એટલે કે PRQ વત્તા ખૂણો PRQ આટલા બરાબર થશે, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે તે જ રીતે બીજો બહિષ્કોણ આયરો આ PQT ખૂણો PQT બરાબર, તો બાકીના બે ખૂણાઓ એટલે કે આ PQTની વાત આ ખૂણાની વાત થાય છે, તો આ ખૂણો અંદરનો અને આ ખૂણો, તો આ કયો થશે? QPR અને આયરો આ ખૂણો એટલે કે QRP, તો ખૂણો QPR વત્તા ખૂણો QRP આના જેટલો થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણી પાસે બંને બહિષ્કોણો જે છે એટલે કે SPR અને PQT SPR PQT આ બંને બહિષ્કોણના મૂલ્ય છે આપણી પાસે, તો આપણે શું કરીએ બંને ખૂણાઓનો સરવાળો લઈએ, SPR વત્તા ખૂણો PQT આ બરાબર 135 વત્તા 110 થશે। હવે માટે SPR તો એનું આખી પાસે આપણે સૂત્ર છે એટલે કે PQR વત્તા ખૂણો PRQ વત્તા આના ખૂણાઓ, તો આપણાને RPQ સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ, ઊંધી રીતે પણ લખી શકીએ, સીધી રીતે પણ આપણે અહીંયા ચાલો QPR લખીએ વત્તા આ QRP છે એને PRQના સ્વરૂપમાં પાછળથી લખીએ PRQ આ બરાબર આ બંનેનો સરવાળો, તો બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 245 બરાબર છે વિદ્યાર્થી મિત્રો, 245 અંશ। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ તમે, તો આપણને ખ્યાલ આવશે કે PQR આ પહેલો ખૂણો થયો, પછી PRQ આ બીજો ખૂણો, યાદ રાખજો PQR એટલે કે ત્રિકોણનો આ ખૂણો થયો, બરાબર છે? ત્યારબાદ PRQ એટલે કે આ બીજો ખૂણો પણ આવી ગયો, અને ત્યારબાદ QPR એટલે કે આ ત્રીજો ખૂણો, ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા થઈ ગયા। હવે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા હોય તો તેનો સરવાળો કેટલો થાય? 180, અને આપણી પાસે સરવાળો જ છે, તો આપણે શું કરી શકીએ આ ત્રણેયના સ્થાને 180 અંશ મૂકી શકીએ વત્તા આ એક જે ખૂણો બચે છે તે ખૂણો PRQ બરાબર સામે શું હતું? 245 અંશ, ને આ ખૂણો તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ પણ શોધવાનો જ છે, બરાબર PRQ આપણે શોધવાનો જ છે। આનું કારણ લખવું તો લખી શકાય, કયું કારણ લખી શકાય? તો આપણે જે હમણાં પ્રમેયમાં જોયું ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180, એટલે કે આપણે લખી શકીએ પ્રમેય 6.7 પરથી, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે 180 પ્લસ છે, સામે જશે તો માઇનસ, એટલે કે ખૂણો PRQ બરાબર 245 અંશ માઇનસ 180 અંશ, માટે ખૂણો PRQ બરાબર 245માંથી 180 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને કેટલા મળશે? 65 અંશ, બરાબર? એટલે આ જે આપણને મૂલ્ય માગ્યું હતું તે આપણને મળી ગયું, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય છે। બાળકો આગળના જે પ્રશ્ન છે આપણે આગળના ભાગમાં જોઈશું, તો મળીએ આગળના ભાગમાં, જય શ્રી કૃષ્ણ।